રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતીમાં કચ્છ જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાને 29 જેટલા શિક્ષકો મળ્યા છે. સરકાર દ્વારા અગાઉ કરાયેલી ભરતીમાં થયેલી કોર્ટ મેટરનો અંત આવતા છેલ્લા ઘણા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાવાના ઉજળા સંકેતો પ્રાપ્ત થયા છે. ગાંધીનગર કક્ષાએથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં કચ્છ જિલ્લાની હાઈસ્કૂલોમાં પડેલી ખાલી જગ્યાઓ માટે 29 શિક્ષકો મળ્યા છે. આ શિક્ષકોની આજે જિલ્લા સ્તરે સ્થળ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કચ્છને મળેલા 29 શિક્ષકોમાં ગણિત વિજ્ઞાન ઉપરાંત વિનયન શાખાના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ભરતીની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને ટૂંક સમયમાં જ નવા ભરતી થનાર સહાયક શિક્ષકોને ઓર્ડર આપવામાં આવશે તેવું જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણાધિકારી મુકેશ પટેલે જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં જે ઘણા લાંબા સમયથી એક પેન્ડિંગ પ્રશ્ન રહેતો હતો કે ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓ ગવર્મેન્ટ સ્કૂલો છે એની અંદર શિક્ષકોની ઘટ રહેવા પામેલી હતી. અંતરિયાળ એરિયા હોય અને વચ્ચે જિલ્લા ફેરમાંથી શિક્ષકો ટ્રાન્સફર થયા હોવાને કારણે તો રાજ્ય સરકાર દ્વારા એક કોર્ટ મેટર થયેલી હતી અને ઉકેલ આવતો. અત્યારે હાલ આજ તારીખે ઉચ્ચતર માધ્યમિકની જે આપણી ગવર્મેન્ટ સ્કૂલો છે એની અંદર 29 ટીચર્સની શિક્ષણ સહાયકને લિસ્ટ આપણને ફાળવેલું છે અને એનું અત્યારે જે રૂબરૂ ઉપસ્થિત છે એના ઇન્ટરવ્યૂ કરી અને આજે એને પસંદગીના જે તે સ્તરના ઓર્ડર આપવામાં આવશે એટલે આપણા માટે એક સારા સમાચાર કહી શકાય કે ઉચ્ચતર માધ્યમિક ગવર્મેન્ટ સ્કૂલના ટીચરો આજે આપણને મળી રહ્યા છે. 29 ટીચર્સ છે અને એમાં ખાસ કરીને સાયન્સ વિજ્ઞાન સ્કૂલો માટે છે, સામાન્ય પ્રવાહ અને કોમર્સ માટે એના અલગ અલગ વિષય ધરાવતા માસ્ટર ડિગ્રી ધરાવતા સ્ટુડન્ટ ઉમેદવારો છે ને એ ડાયરેક્ટ સરકાર દ્વારા જે ગાંધીનગરથી જાહેરાત આપવામાં આવેલી એના આધારે મેરિટ આધારિત અને જેમને સ્ટેટ લેવલથી જિલ્લો પસંદ કર્યો છે કચ્છ એવાને અહીંયા પછી કચ્છમાં જે ખાલી જગ્યા છે એની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને એના આધારે જે મેરિટ ક્રમાંક જે ધરાવતા છે ઉમેદવાર એની પહેલાંની પસંદગી ફર્સ્ટ ટુ ફર્સ્ટ એ રીતે એને પસંદગી આપવામાં આવશે. આધુનિક સમયમાં આપણી પરંપરાગત સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, સાથે આપણું સમાજ જીવન પણ વેરવિખેર બની રહ્યું છે. તેવામાં દરેક સમાજને એક તાંતળે બાંધવા મહાલક્ષ્મી નારાયણ યજ્ઞનું ભુજ ખાતે આયોજન કરાયું છે. ગત 6 ડિસેમ્બરથી શરૂ થયેલ 5 દિવસીય યજ્ઞ આવતીકાલે 10મીએ સંપન્ન થશે. આ વિષ્ણુયાગ યજ્ઞ પાછળનો ઉદ્દેશ્ય સમસ્ત માનવજાતના કલ્યાણ માટેનો છે. ભુજના આશાપુરા રિંગ રોડ પરના વિશાષ રીમાડી જ્ઞાતિના પાર્ટી પ્લોટમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યજમાન તરીકે મહેશભાઈ ધીરજલાલ દવે પરિવારે આયોજન કર્યું છે અને આચાર્ય પદે શાસ્ત્રી જિગ્નેશભાઈ દવે દ્વારા મા વિષ્ણુયાગ યજ્ઞ વૈદિક મંત્રોચ્ચારથી કરાવવામાં આવે છે. આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી છે. તો આજે લક્ષ્મીનારાયણ જગત આદિનું બીજ છે, જેમ ભાગવતજીમાં કીધું યોગ માયામ ઉપાસરિતઃ, તો એ યોગ માયા ભગવતી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનારાયણ ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા યોગ માયામ ઉપાસરિતા, તો જે ભગવાનને પણ સૃષ્ટિની સંરચના કરવા માટે યોગ માયાનો આશ્રય કરવો પડે તો એવી યોગ માયા જે છે એ ભગવતી લક્ષ્મી સ્વરૂપા છે અને ભગવાન વિષ્ણુ આ બંનેને સાથે રાખી આદિ જગત સૃષ્ટિના ઉત્પાદનકર્તાને આપણે 10,000 પુરુષ સૂક્ત દ્વારા 10,000 વિષ્ણુ સૂક્ત દ્વારા લક્ષ્મી અને નારાયણને બંનેને સંયોગ કરી સાથે કરી લક્ષ્મી નારાયણ યાગ આપણે આ કરીએ છીએ. કે આપણી આ જે જૂની પરંપરા છે હવનની એની એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને સમાજ આપણો વિખૂટો પડતો જાય છે, તો આપણો સમાજ આના થકી એક તાંતણે બંધાઈ રહીએ અને એકરૂપ થઈ શકે એના માટે આ એક નમ્ર પ્રયાસ છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.